આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણી અને ખોટી નિમણૂક અંગેની ફરિયાદો મળી છે ફરિયાદના આધારે એક મદદનીશ પ્રાધ્યાપકને ફરજમુક્ત કરવામાં આવ્યા ખોટી નિમણૂકની ફરિયાદના આધારે બે મદદનીશ પ્રાધ્યાપકોને ફરજમુક્ત કરાયા છે અને ખોટી નિમણૂક આપવા અંગે તપાસ ચાલુ હોવાનો સરકારે જવાબ આપ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો છે તો ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણી અને ખોટી નિમણુક અંગે જે ફરિયાદો મળી હતી અને આ ફરિયાદના આધાર પર એક મદદનીશ પ્રાધ્યાપકને ફરજ મુક્ત કરાયા છે અને ખોટી નિમણૂકના ફરિયાદના આધારે બે મદદનીશ પ્રાધ્યાપકોને ફરજમુક્ત કરાયા છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જે સવાલ કર્યો હતો તેના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો છે